Hello friends, how are you? Fine. Okay. Friends, આજે આપણે નવો એક પાઠ શીખવાના છે, બરાબર? પરંતુ એ પાઠ શીખતા પહેલા તમારે એક નવી ગેમ રમવી છે. રમવી છે? તો ચાલો હું તમને આજે અહીંયા એક ગેમ રમાડું છું. એ ગેમનું નામ છે ફર. એટલે કે હું અહીંયા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના નામ બોલીશ, બરાબર? તો તેમાં જ્યારે પક્ષીનું નામ આવે, બરાબર ને, તો ત્યારે તમારે એવી રીતના હાથ મૂકવાનો છે અહીંયા નીચે જમીન પર, અને ત્યારે કરવાનું છે ફર, એટલે કે હાથ ઊંચો કરવાનો, ફર કરવાનું, બરાબર? અને જ્યારે હું કોઈ પ્રાણીનું નામ બોલું ત્યારે તમારે હાથ ઊંચો કરવાનો નથી અને ફર બોલવાનું નથી. જ્યારે હું કોઈ પક્ષીનું નામ બોલું ત્યારે તમારે હાથ ઊંચો કરીને ફર એવું બોલવાનું છે. પહેલાં હું તમને અહીંયા એક ડેમો બતાવું છું, તે પહેલાં તમે જુઓ. ચાલો જુઓ, અહીંયા હું બોલું છું, ચકલી ઉડે ફર, ભેંસ ઉડે, પોપટ ઉડે ફર, ગાય ઉડે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આમ જ્યારે કોઈ પક્ષીનું નામ હું બોલું ત્યારે તમારે હાથ ઊંચો કરીને ફર કરવાનું છે, અને કોઈ પ્રાણીનું નામ બોલો ત્યારે તમારે ફર કરવાનું નથી. તો ચાલો આજે આપણે આ ગેમ રમીએ. કૂતરો ઉડે, મરઘી ઉડે, કર્યું બધાએ? ફાઇન. ત્યાર પછી મોર ઉડે, ગધેડો ઉડે, બટક ઉડે, કરો છો ને ફ્રેન્ડ્સ ફર? ત્યાર પછી બિલાડી ઉડે, કોઈ કર્યું ફર બિલાડીમાં? બિલાડી થોડી ઉડે ફ્રેન્ડ્સ, બરાબર ને? ત્યાર પછી કાબર ઉડે, પોપટ ઉડે, ધેલ ઉડે, ભેંસ ઉડે. વેરી ગુડ, મજા આવી તમને બધાને આ ગેમમાં? કર્યું ને તમે બધાએ? ફાઇન. તો ફ્રેન્ડ્સ, આ ગેમ તમે તમારા ઘરના સભ્યો સાથે પણ રમી શકો છો, તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો, આજનો આપણો નવો પાઠ પણ કંઈક એવો જ છે, બરાબર? જેનું નામ પણ ફર એવો જ છે, બરાબર? એટલે આજે આપણે પાઠ 8 ફર ભણવાના છીએ, જેમાં આપણે અલગ અલગ પક્ષીઓની વાત કરવાના છે. તો ચાલો આ પાઠને આપણે સમજીએ. બાર મિત્રો, આપણી આસપાસ પોપટ, મોર, કાબર, સોમડી, કબૂતર, કાગડો, કોયલ, બટર વગેરે પક્ષીઓ જોવા મળે છે. તો આજે આપણે આ પક્ષીઓમાં રહેલી વિવિધતા અને વિશેષતાઓ વિશે આજે આપણે સમજીશું. તો ચાલો આપણે આ પાઠને આગળ સમજીએ. બાળ મિત્રો, હું તમને અહીંયા કેટલાક પક્ષીઓના ઉખાણા પૂછું છું, બરાબર? તો તમારે મને એનો જવાબ આપવાનો છે કે કયું પક્ષી છે, બરાબર ને? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ઉખાણો છે, મારે માઠે મુંગત છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું બોલું છું. બોલો, હું કોણ? કોણ છે? કોણ કહેશે મને? બોલો બોલો. બરાબર, એ છે મોર. મોરના માથે કલગી એટલે કે મુંગત હોય છે, અને તેને સુંદર રંગબેરંગી પીછા હોય છે. ફ્રેન્ડ્સ, જ્યારે વરસાદ પડે છે ત્યારે મોર તેના પીછા ફેલાવીને નૃત્ય કરે છે, એટલે કે નાચે છે, અને તે વરસાદ આવવા પહેલાં મીઠા તહુકા કરે છે. મોર એ આપણા આંગણામાં પણ જોવા મળે છે, તે ખેતરમાં વધારે જોવા મળે છે, અને તે ખેતરમાં દાણા અને નાના નાના જીવજંતુ ખાઈ જાય છે.
અને મોરને આપણો રાષ્ટ્રીય પક્ષી પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ખાણો પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ખૂબ ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. બોલો હું કોણ? ફ્રેન્ડ્સ બોલો, એ કોણ છે કે જે આકાશમાં ઊંચે ઉડે છે અને ઉંદરને ખાય છે? યાદ આવ્યું કોઈને? બોલો બોલો. બરાબર, એ છે સમડી. સમડી આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે. તેની નજર ખૂબ જ તેજ હોય છે, એટલે કે તે આકાશમાં જ્યારે ખૂબ ઊંચે ઉડતું હોય તો પણ ત્યાંથી તેને નીચે તેનો પોતાનો શિકાર દેખાઈ જાય છે. એટલે કે તે ખૂબ ઊંચેથી પણ પોતાના શિકારને જોઈ શકે છે. તે ઉંદર અને બીજા નાના નાના જીવજંતુઓનો શિકાર કરે છે. અને ફ્રેન્ડ્સ, તેની પૂંછડી એ લાંબી હોય છે અને તેની પૂંછડીમાં ખાંચા પણ જોવા મળે છે. મારા પીછા લીલા રંગના ચાંચ મારી લાલ છે, જામફળને લીલા મરચા ખૂબ ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે. બોલો હું કોણ? બોલો બોલો. આ તો તમને જલ્દી જલ્દી યાદ આવી ગયું હશે. બોલો કોણ છે જેને લીલા મરચા અને જામફળ ખૂબ ભાવે? બોલો કોણ આવડી ગયું? બોલો. બરાબર, એ છે પોપટ. બરાબર ને? પોપટના પીછા લીલા રંગના હોય છે, તેની ચાંચ લાલ રંગની હોય છે અને તે આપણા અવાજની પણ નકલ કરી શકે છે. એટલે કે પોપટ આપણી જેમ કેટલાક શબ્દો બોલી શકે છે. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે પોપટને શું ભાવે છે? ફાઇન, પોપટને જામફળ અને લીલા મરચા ખૂબ ભાવે છે. પીછા મારા કારા રંગનો રંગ મારો કારો છે, આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલું પણ હું ચમકું છું. બોલો એ કોણ છે જે આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલે? આવી ગયું યાદ? બોલો બોલો. બરાબર, એ છે કાગરો. બાળ મિત્રો, તમે આ કાગરાને તો જોયો જ છે. તેનો રંગ કાળા ચળકતા રંગનો હોય છે, તેના પીછા પણ કાળા હોય છે અને તે શું બોલે છે? બોલો બોલો. બરાબર, કાગરો એ કા 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 એમ બોલે છે. અને આ કાગરો એ આપણા ઘર આંગણામાં જ વધારે જોવા મળે છે. કું કું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું મીઠું મીઠું તંકું છું. બોલો એ કોણ છે? કોણ કહેશે મને? બાળ મિત્રો, આ કાગરાની જેમ કોયલ પણ કાળા રંગની જ હોય છે અને તે પણ લગભગ બધે જ જોવા મળે છે. કોયલ કેવું બોલે છે કોને ખબર છે? બોલો. બરાબર, કોયલ એ કું 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 એમ બોલે છે. અને કોયલ એ મીઠું મીઠું ટહુકે છે, એટલે કે તેનો અવાજ ખૂબ જ મીઠો હોય છે અને તેનો મીઠો અવાજ જ તેની ઓળખ અપાવે છે. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ખૂબ ઊંચે ઉડું છું, પંખીનો હું રાજા છું. બોલો એ કયું પક્ષી છે કે જે પંખીનો રાજા છે? બોલો બોલો. બરાબર, એ છે ગીધ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ એક ગીધ છે. ગીધ એ મરેલા જીવોને ખાઈ જાય છે, એટલે કે તે ગંદકી સાફ કરે છે. અને બાળ મિત્રો, આ ગીધ એ ખૂબ જ ઊંચે આકાશમાં ઉડી શકે છે
અને તેને પંખીઓના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાંચ મારી ખૂબ ટેણી છે, ચાંચને સોય જ વાપરું છું, પાંદડા સેવી ઘર બનાવ, હું અનોખો પંખી કેવા, બોલો હું કોણ છું, કોણ કેસે? જે ચાંચથી પાંદડા સીવીને પોતાનું ઘર બનાવે છે. આવી ગયું યાદ? ફાઇન, એ છે દરજીડો. આ દરજીડો છે અને દરજીડાની ચાંચ એ ટીણી હોય છે. તે તેની ચાંચનો ઉપયોગ સોયની જેમ કરે છે. તે પાંદડા સીવીને તેનું ઘર એટલે કે માળો બનાવે છે. ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, હું ગુટર ગુ આખો દિવસ બોલ્યા કરું, ઘરમાં મારું ઘર બનાવ, બોલો હું કોણ? કોણ છે જે કુતરગુ બોલ્યા કરે છે? આવી ગયો યાદ? બોલો. ફાઇન, એ છે કબૂતર. બરાબર ને? આ કબૂતરની ચાંચ એ ગુલાબી રંગની હોય છે. તેના ભૂખ પીછા ભૂખરા રંગના હોય છે. તે આપણા ઘરમાં તેનું ઘર એટલે કે માળો બનાવે છે અને તે ગુટરગુ ગુટરગુ એવું બોલે છે. તમે બધાએ જોયું છે ને કબૂતરને? આ કબૂતર આપણને સફેદ રંગવાળું પણ જોવા મળે છે. ઝાડના થરને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, બોલો એ કોણ છે જે લાકડાને આખો દિવસ ટક 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 કર્યા કરે છે? આવી ગયું યાદ? બોલો, જલ્દી જલ્દી બોલો. ફાઇન, એ છે લક્કડખોડ. બરાબર ને? લક્કડખોડની ચાંચ એ લાંબી અણીદાર અને મજબૂત હોય છે. તે ઝાડના થડમાં કાણું કરતો હોવાથી તેને લક્કડખોડ કહેવાય છે. તે આખો દિવસ ટક 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 કરીને લાકડું ખોદે છે અને તે થડમાં છુપાયેલા કીડા ખાઈ જાય છે. રાત્રિનો હું રાજા છું, દિવસે ના જોઈ શકું, રાત્રે શિકાર કરું છું, બોલો હું કોણ? કોણ છે જે રાત્રે જોઈ છે અને દિવસના ના જોઈ શકે? કયું પક્ષી છે? બરાબર, એ છે ઘુવડ. ઘુવડ અન્ય પક્ષીઓ કરતાં એક બાબતમાં જુરું પડે છે. આમ તો બધા જ પક્ષીઓ દિવસના જોવા મળે છે, જ્યારે આ ઘુવડ એ આપણને રાત્રે જોવા મળે છે. ઘુવડ રાત્રે શિકાર કરવા જાય છે, તેથી જ તે આપણને રાત્રે જોવા મળે છે. આમ તે નિશાચર એટલે કે રાત્રે ફરનારું પક્ષી કહેવાય છે. આ ઘુવડ દિવસે ન જોઈ શકતું હોવાથી તે દિવસના ઊંઘે છે અને રાત્રે શિકાર કરવા માટે જાગે છે. તો બાળ મિત્રો, આજે આપણે આ અલગ અલગ પક્ષીઓ વિશે ઘણી બધી વાતો કરી. તો જે આ પક્ષીઓની ઘણી બધી જુદી જુદી વાતો કરી, તો એ વાતો જાણીને તમને ખૂબ મજા આવી ગઈ ને? આવીને બધાને મજા? ઓકે. પરંતુ ફ્રેન્ડ્સ, હજુ આ પાઠમાં આપણે ઘણું બધું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, ટેક કેર.